રાજકોટ જિલ્લાના ગુંડલ પંથકમાં પણ વાવાઝોડાને લઈને ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો દ્વારા તૈયાર કરેલા ઉનાળા પાકની મહેનત પર વાવાઝોડાના કારણે પાણી ફરી ગયું છે। જો કે ગુંડલ તાલુકામાં ખેડૂતો દ્વારા તૈયાર ઉનાળા પાકને મોટા પાયે ધોવાણ થયું છે। ખેડૂતોએ ઉનાળાના તલ, મગ, બાજરી, મગફળી, અડદ, ડુંગળી સહિતના પાક લણીને ખેતરમાં પડેલા હતા, ત્યારે જ ભારે પવન સાથે વરસાદી વાવાઝોડું ત્રાટકીને ખેડૂતોને તબાહ કરી દીધા હતા। तोकते वावाझोड़ा ने वरसाद ने कारणे સૌરાષ્ટ્રભરના ખેડૂતો ઉનાળાનો પાક પકવતા હોય છે, ત્યારે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં પણ આ વાવાઝોડાની અસર દેખાઈ હતી। ત્યારે ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ વાવાઝોડાના લીધે ખેડૂતોને ઉનાળા પાકની નુકસાની થવા પામી હતી। ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો દાદા, શેનું વાવેતર કરવામાં, કેટલું? મગફળી, તલી અને મગ એ બધું અમારો પાક તૈયાર થઈ ગયો હતો। કાલ બધો વાવાઝોડાની હિસાબે ખતમ થઈ ગયો। આપણી સાથે બીજા ખેડૂતો છે કે જે મગફળી, તલ સહિતના પાકોનું નુકસાન થયું છે। શું કહેશો, કેટલું નુકસાન થયું છે અને કેટલું વાવેતર કરવામાં આવ્યું હતું? અહીંયા પુષ્કળ વાવેતર છે, અહીંયા ભાદર એરિયો છે। મારે આ 10 વીઘાના તલ હતા, એમાંથી આ કાંઈ બચ્યું નથી। આ બધું કાલ વારવાતા અને કાલ વાવાઝોડું આવ્યું, બધા નષ્ટ થઈ ગયા છે, બધા ખરી ગયા છે। તમારી સામે છે। આપણી સાથે બીજા ખેડૂતો છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, આ ઉપજ શેની આવતી હોય છે અને કેટલો ખર્ચ થતો હોય છે? તલમાં વીઘે 5000 રૂપિયાનો ખર્ચો થાય છે, ટોટલ પાકીને તૈયાર પાક થાય ત્યારે, અને 20000 રૂપિયા વીઘે ઉપજ થાય છે। એને બદલે અટાણે કાંઈ લેવા પણ નથી, ભાંગીને બધું ભૂકો થઈ ગયું છે। તો સરકાર 15 થી 20000 હેક્ટરનું વાવેતર કરવામાં અને ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે સરકાર દ્વારા વહેલમ વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। કેમેરામેન રાજન ચુડાસમા સાથે વિશ્વાસ બોજાણી, મંતવ્ય ન્યૂઝ, ગોંડલ।